જઈશું સીધા જ દિલ્હી કે જ્યાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાત ભવનનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થશે, સીએમ વિજય રૂપાણીની પણ હાજરી. આપણે કહી દઈએ કે નવું ગુજરાત ભવન દિલ્હીમાં બની ચૂક્યું છે અને તેનું લોકાર્પણ કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી ખુદ ત્યાં પહોંચ્યા છે, સાથે સીએમ વિજય રૂપાણી પણ ત્યાં મોજૂદ છે. આ ગુજરાત ભવનથી અનેક લોકોને, અનેક પ્રવાસીઓને, મુસાફરોને ખાસ ફાયદો મળશે. ગુજરાત ભવનનું લોકાર્પણ પીએમના હસ્તે કરવામાં આવ્યું છે. ગુજરાત ભવન દિલ્હીમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે. પત્તિયાં બનાને કી કલા ખૂબ આતી હૈ. પીએમ મોદી નીતિનભાઈ પટેલ અને વિજય રૂપાણીની ખાસ મોજૂદગી. ગુજરાત ભવન દિલ્હીમાં નવું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. નિરીક્ષણ માટે પીએમ મોદી હાલ ગુજરાત ભવનમાં સમીક્ષા કરી રહ્યા છે. ગુજરાતની ઓળખ સમાન અનેક પ્રતિકૃતિઓ અહીંયા મૂકવામાં આવી છે. ખાસ ગુજરાતમાંથી દિલ્હી જતા પ્રવાસીઓને ખાસ સુગમતા રહેશે. ગુજરાત ભવન ભવ્યાતિ ભવ્ય બનાવવાનો પ્રયત્ન. આખું આ બિલ્ડિંગ પીએમ મોદીના હસ્તે લોકાર્પિત થશે. ગુજરાત ભવન પીએમ મોદી પહોંચી ચૂક્યા છે, બિલ્ડિંગ નિહાળી રહ્યા છે. ખાસ તો જે સગવડોની વાત છે, 4 લોન્ચ લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે, વિશેષ યોગા સેન્ટર, જિમ્નેશિયમ પણ આજ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે, રેસ્ટોરન્ટ, ડાઇનિંગ હોલ જેમાં ગુજરાતી થાળી પીરસવામાં આવશે. તો ઉદ્ઘાટન પછીના આ દ્રશ્યો, ધોલપુર અને આગ્રાના પથ્થરનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. નકશીકામ પણ એક વિશેષતા રહેશે આખા આ ભવનની. લગભગ 7000 વર્ગ મીટર જમીનની ફાળવણી આ પ્રોજેક્ટ માટે કરવામાં આવી હતી. 19 સ્યુટ્સ અને 59 અન્ય રૂમોની વ્યવસ્થા ધરાવતું આ ગુજરાત ભવનમાં બિઝનેસ હોલ પણ છે, કોન્ફરન્સ હોલ પણ ઊભો કરવામાં આવ્યો છે. અને હાલમાં નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી આ ગુજરાત ભવન વિશે વાતો કરતા નજરે પડી રહ્યા છે. નીતિન પટેલ પણ ખાસ મોજૂદ છે. તો મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને પીએમ આ ત્રણની મોજૂદગીમાં ગુજરાત ભવન લોકાર્પિત થઈ ચૂક્યું છે. અને આ ભવન ખાસ અનેક ગુજરાતીઓને ફાયદો કરાવશે. દિલ્હીમાં ગુજરાત ભવનની મુલાકાત, અનેક સુવિધા સભર બનાવવાનો પ્રયત્ન કરાયો છે. નવી ઇમારતનું લોકાર્પણ કરતા પીએમ મોદી. ગુજરાત ભવનની અનેક વિશેષતાઓ છે, કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ, લાઇબ્રેરીની પણ ખાસ વ્યવસ્થા અને ગુજરાતની ઝાંખી દર્શાવતા અનેક પ્રતિકૃતિઓ આપ નિહાળી શકો છો. અલગ અલગ ગુજરાતના જે વિશેષ સ્થાનો છે, સ્થળો છે, પ્રવાસન સ્થળો છે, તેની પણ ઝાંખી આ ગુજરાત ભવનમાં કરી શકાશે. નવી ઇમારતનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અને હવે પીએમ મોદી પોતે આ ગુજરાત ભવન નિહાળી રહ્યા છે. ગુજરાતની કલા સંસ્કૃતિની ઝાંખી પણ ચોક્કસ આ ભવનમાં કરાવવાનો પ્રયત્ન કરાયો છે. લગભગ 59 જેટલા રૂમ રહેશે. આ ઉપરાંત વીવીઆઈપી સ્યુટ્સની વાત કરીએ તો 19ની એની સંખ્યા છે. ગરવી ગુજરાત ભવનનું લોકાર્પણ દિલ્હીમાં કરવામાં આવ્યું છે. પીએમ મોદી હાલમાં આ નવી ઇમારતની મુલાકાતે, સીએમ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ પણ મોજૂદ છે.